मित्रों नमस्ते अमारो स्वागत छे प्रकरण एक मां आपणे द्विपद समीकरणोनो उकेल शोधवानी रीत જોઈએ છીએ। આગળના બે લેક્ચરમાં આપણે બેઝિક રીતે કઈ રીતે ઉકેલ શોધાય તે જોયું, જેમાં ચલનો આપણે એકનો લોપ કરીને ઉપજ સમીકરણનો ઉકેલ શોધીએ છીએ। બીજી રીત હતી એ આપણે 1.1 માં દાખલા છે। બીજી રીત હતી આલેખની રીત છે। આલેખની રીતે આપણે સમીકરણ જે છે સમીકરણનો પહેલા આલેખ બનાવીએ છીએ। આપણે જાણીએ છીએ કે રેખીક સમીકરણ વિચલ રેખીક સમીકરણનો આલેખ રેખા પર, એટલે જ્યારે બે રેખા બે સમીકરણ સાથે આપ્યા હોય અને એક જ આલેખ પત્ર પર આપણે બંને સમીકરણનો આલેખ બનાવીએ બે રેખાઓ મળે, આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેડે છેદનબિંદુ એનો આપણે ઉકેલ કરીએ। કારણ કે તે રેખા પર આવેલું દરેક બિંદુ એ સમીકરણનું સમાધાન કરનારું, એટલે બંને રેખાઓ જ્યાં મળે એ સામાન્ય બિંદુ હોય બંને અને બંને રેખા પર આવેલું મળે, માટે એ બિંદુ જે છે છેદન બિંદુ એ આ બંને રેખાઓ પર આવે છે, એટલે બંને સમીકરણોનું સમાધાન કરે માટે એમાં ઉકેલ ગણાય। તમને શરૂઆતમાં સમજાયું કે રેખાઓ જે છે એ એના ઉકેલ બે ઉપર સમીકરણોના ઉકેલ કાં તો અસંખ્ય હોય કાતો એક પણ ન હોય કાતો એક અને માત્ર એક જ હોય। જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો એક જ ઉકેલ મળે, પરંતુ બે રેખાઓ છેદતી ન હોય એટલે સમાન હોય તો એક પણ ઉકેલ નહીં મળે, અને બે રેખાઓ એકબીજા પર બેસતી હોય એટલે કે ખરેખર એ રેખાઓ એક જ રેખા હોય ત્યારે, એટલે કે એક રેખા બીજી રેખાનો સમાવેશ કરતી હોય તો ત્યારે એના અસંખ્ય ઉકેલ મળે, કારણ કે એ બંને વચ્ચે ઘણા બધા સામાન્ય બિંદુઓ હોય। આપણે જોઈએ પુસ્તકની અંદર પેજ નંબર 9 પર એની વાત કરી છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે એની ત્રીજી જે રીત છે યુગપત સમીકરણોનો ઉકેલ શોધવાની એ ત્રીજી રીત આપણે જોઈશું, જેને ક્રેમરની રીત અથવા તો નિશ્ચયકની રીત કહેવામાં આવે છે। પહેલા આપણે અહીંયા પુસ્તક પ્રમાણે થોડો અભ્યાસ કરીએ। અહીંયા એક સમીકરણ આપ્યું છે, તમે જુઓ એક્સ વત્તા ટુ વાય બરાબર ફોર અને બીજું છે થ્રી એક્સ પ્લસ સિક્સ વાય બરાબર ટ્વેલ્વ, એના અહીંયા બિંદુઓ લીધા છે અને એ બિંદુઓ પ્રમાણે આલેખ બનાવ્યો છે। તમે જુઓ કે આ જે બિંદુઓ છે બધા તમે પુસ્તકમાં જોઈ લેજો, પછી એ બધા જે બિંદુઓ છે એમને જોડતી રેખા એક જ આવી, બંને સમીકરણોનો આલેખ એક જ રેખા પર આવ્યો। તો અહીંયા સવાલ પણ છે કે આ ભિન્ન છે કે અલગ ઉપરના બંને સમીકરણોનો આલેખ એક જ છે કે ભિન્ન છે, તમે જોઈ શકો એક જ છે, આવું કેમ થયું આપણે પછી સમજ। અહીંયા બંને સમીકરણ માટે જુઓ એના ઉકેલ કયા કયા છે, તો આપણે કહીશું કે બધા આના પર જેટલા બિંદુ છે બધા એના ઉકેલ, એટલે કેટલા છે તો અસંખ્ય, કેટલા છે તો અસંખ્ય, અને આમાંથી કોઈ પણ બિંદુ જે આપણે નિર્દેશક તરીકે લીધા છે સિવાયનું પણ બિંદુ તમે ધારો કે 4 0 પણ લઈ શકો, એટલે આપણે તો જે દેખાય એવું લીધું, બાકી તમે આ રેખા પરનું કોઈ પણ બિંદુ આ બંને સમીકરણોનો ઉકેલ સંખ્ય હોય તો એના પરથી આપણે સમજવાનું કે આવું ક્યારે થાય છે, ત્રીજા સવાલ પરથી જવાબ મળે। તમે સહગુણકોનો સંબંધ જુઓ, અહીંયા ચેક કરો એક્સ ના એક્સ સાથે, તો આ 3x છે અને આ એક્સ છે, તમે ભાગાકાર કરો તો 3/1 બરાબર 3 આવશે, વાય વાળાનો જોઈએ 6/2 3 આવે છે, અચળ પર પણ તમે જુઓ તો 3 આવે, એના પરથી ચાલ આવે આપણને, એટલે સમીકરણમાં તમે આને આખા સમીકરણને 3 વડે ભાગી દો કરે તો 5 સમીકરણ આવે સાદું કામ, ખરેખર સમીકરણ પણ એક જ છે પણ દેખાવની દ્રષ્ટિએ બે સમીકરણ કહેવાય, સગુણકો અલગ દેખાય માટેનો આલેખ આપણે જોવા બેસીએ પછી ખબર પડે। તો આવી રીતે બે દ્વિચલ રેખીક સમીકરણ આપ્યા હોય ત્યારે તેમનો આલેખ એક જ ત્યારે હોય કે જ્યારે એમના સહગુણકોનો ગુણોત્તર એક સરખો આવે, ત્રણે એક્સના વાયના અને અચળ પદોના સહગુણકોનો ગુણોત્તર લો અને એક સરખો આવે તો એવા સમીકરણોનો આલેખ એક જ રેખા હોય અને આ ઉકેલો અસંખ્ય હોય એવું આપણે કહી શકીએ।
ઉદાહરણ તમે જાતે કરવા કહ્યું છે, તમે કરજો જાતે. હવે આપણે નવી રીત ઉપર જઈએ તો નવી રીત શીખતા પહેલા એમાં જે શબ્દ છે નિશ્ચયક ની રીત, પેજ નંબર 11 ઉપર શરૂ થાય છે નિશ્ચયક પદ્ધતિ. પણ આપણે પેજ નંબર 10 ઉપર પહેલા નિશ્ચયક કોને કહેવાય, અંગ્રેજીમાં એ ડિટરમિનન્ટ કહેવાય છે. તો આ નિશ્ચયક કોને કહેવાય એ આપણે પહેલા જોઈ લઈએ. ડિટરમિનન્ટ કોને કહેવાય? અહીંયા તમારી સામે છે એક બે સીધી લીટી છે અને બે સીધી લીટીની વચ્ચે આપણને આવી રીતે અક્ષરો લખીને હાલતો આપે છે. તો એને ચાર ઘટકોનો નિશ્ચયક કહેવાય. એ આવી રીતે વધારે ઘટકોનો પણ આવે, ચાર પછી સીધા નવ ઘટકોનો આવે. એવી રીતે ચાર ઘટકોનો આ નિશ્ચયક છે, જેમાં આ એ બી એ અને સી ડી એ આડી હરોળ ગણાય અને ઊભામાં એ સી અને બી ઊભી હરોળ ગણાય, સ્તંભ કહેવાય. નિશ્ચયક નો ઘાત આપણે સમજી લઈએ, હાલ આવું બધું પૂછાય પણ નહીં કદાચ, પણ આપણે એને જાણકારી હોવી જોઈએ. ઘાત બે ગણાશે કારણ કે દરેક આડી અને ઊભી હરોળમાં બે ઘટકો, અને આ નિશ્ચયક એક વિશિષ્ટ સંખ્યા માટે લખાય. એ સંખ્યા કઈ? તો એડી માઇનસ બીસી. એટલે કે આની કિંમત એડી માઇનસ બીસી છે. એડી એટલે એ ગુણ્યા ડી માઇનસ બી ગુણ્યા સી, આવી રીતે ક્રોસમાં ગુણાકાર થાય. એ ગુણ્યા ડી ઓછા બી ગુણ્યા સી, આનો જે જવાબ આવે એની કિંમત થાય. તો આ રીતે એડી માઇનસ બીસી એ બી સી ડી આ નિશ્ચયની કિંમત છે. નિશ્ચયને આપણે આવા કેપિટલ અક્ષરોમાં નામ પણ આપી શકીએ, જેમ ગણને નામ આપતા આપણે એવી રીતે અંગ્રેજીના કેપિટલ અક્ષરો એને નામ આપવા. અહીંયા કેટલાક નિશ્ચયકો આપ્યા છે અને કહ્યું છે કે આની કિંમત તો શોધો, તેના દાખલા તમને ગણેલા જોવા મળશે. એ આપણે પછી જોશું કઈ રીતે ગણતરી કરવી. હવે આપણે આપણી જે રીત છે યુગપત સમીકરણોનો ઉકેલ, યુગપત સમીકરણોના ઉકેલ. પહેલી રીત આપણે જોઈ લીધી બેઝિક રીત, જેમાં આપણે ચલનો લોપ કરીએ છીએ. બીજી આલેખની રીત લીધી, અને ત્રીજી હવે જે અહીંયા છે પેજ નંબર 11 ઉપર નિશ્ચયક. પદ્ધતિ ડિટર્મિનન્ટની રીત, નિશ્ચયક પદ્ધતિ ડિટર્મિનન્ટ અથવા તો ક્રેમર રીત, આવી રીતે એને ઓળખવું, ક્રેમરનો નિયમ. આ ત્રીજી પદ્ધતિ છે. આપણે 1.1 માં દાખલા જોયા, 9માં પણ એના દાખલા ગણ્યા હતા, અને 1.2 માં અને આના દાખલા છે 1.3 માં. થોડાક નિશ્ચયકો ગણશું અને પછી એની રીતે ઉકેલ શોધશું. તો એનો ઉકેલ કઈ રીતે શોધવો એના ઉપર જ આપણે સીધા જતા રહીશું, કારણ કે એ ઉકેલ શોધવા માટે જે સૂત્ર ડેવલપ કર્યા છે એ સૂત્ર કઈ રીતે ડેવલપ થયા એ અહીંયા તમે પેજ નંબર 11 ઉપર અને 12 ઉપર સમજાવ્યા છે. બરાબર, જેને રસ હોય એનો અભ્યાસ કરી શકે. આપણે એમાં અત્યારે પડતા નથી. આ રીતે એમણે સૂત્ર ડેવલપ કર્યા છે. તો છેલ્લે જે આવે આપણું એ જોઈએ કે આમાં નિશ્ચયકોને નામ આપ્યા છે. જે આપણા બે સમીકરણો હોય એના પરથી આપણે ત્રણ નિશ્ચયકો બનાવવાના છે, અને નિશ્ચયકોના આધારે આપણે દાખલો ગણવાનો છે. આપણા જે સમીકરણો છે એમાં આપણે શરૂઆત લઈએ અહીંયા, કે બે સમીકરણ હોય તો એનો પહેલા સમીકરણ વાળાના એ બી સી ને આપણે એ વન બી સી અને બીજા સમીકરણના એ બી સી ને આપણે એ ટુ બી ટુ સી ટુ કહી અને એના આધારે નિશ્ચય બનાવવાનો. અહીંયા જુઓ ડી ડી નિશ્ચય આવી રીતે બને છે, એ વન બી વન આડી હરોળમાં અને એ ટુ બી ટુ નીચે બીજી આડી હરોળ. પહેલા સમીકરણના એક્સ અને વાયના સહગુણક અને પછી બીજા સમીકરણના એક્સ અને વાયના સહગુણક, એનાથી ડી બને. બીજો ડીએક્સ બનાવે છે, એમાં સી વન બી વન ને સી ટુ બી ટુ, મતલબ આ સી વન અને સી ટુ અચળ પદો છે, અચળ પદ અને વાયનો સહગુણક, અચળ પદ અને વાયનો સહગુણક. ડીએક્સ હોય ત્યારે એક્સના સહગુણક નથી લખતા. ડી ને આપણે એમ સમજીએ કે એમાં એક્સ કે વાય નથી, એટલે અચળ માટે સમજીએ. એમાં એક્સ અને વાયના સહગુણક લખવાનું અને અચળ પદ નહીં લખવાનું. એક્સમાં આવે ત્યારે અચળ પદ લખવાનું, એક્સનો સહગુણક નહીં લખવાનો. ડી વાય એટલે વાયના સહગુણક નહીં આવે. એ વન સી વન એટલે એક્સનો અને અચળ પદ, એક્સનો અને અચળ પદ બીજા સમીકરણ. આ રીતના ત્રણ ડી નિશ્ચયકની કિંમત શોધ્યા પછી
આપણે દાખલામાં આપણે આ એક્સ ચલ શોધવો હોય તો ડીએસ ભાગ્યા ડી કરવાથી અને વાય પર ડી વાય ભાગ્યા ડી કરવાથી મળી જાય એવું જે વૈજ્ઞાનિક છે ગ્રેબિયલ ક્રેમર પેજ નંબર 13 ઉપર એમનો પરિચય આપ્યો છે, એમણે એના વિશે સંશોધન કરેલું, એટલે આ નિશ્ચયની રીતને ક્રેમરની રૂલ પણ કહેવામાં આવે છે. આ નિશ્ચયો લેવા માટે અહીંયા બહુ સરસ મજાનું સમજાય છે વાત કે પહેલા તમારો ડી જે છે જેને અચળ પદોનો સ્તંભ એમાં નથી લેતા, ડી સી વન સી ટુ ઉભો સ્તંભ, સી વન સી ટુ માં કહીએ સ્તંભ એટલે ઉભો જ હોય, હરોળ હોય તો આડી હોય, તો સ્તંભ જે છે તો ડી જયારે લખો ત્યારે અચળ પદોનો સ્તંભ લેતા નથી. અને જે પદો છે સહગુણકો જે છે એ જેવા ક્રમમાં હોય એવા ક્રમમાં, એટલે કે પહેલા એક્સ નો અને પછી વાય નો બી વન, આવી રીતે આપણે લઈ લઈએ ડી માં પહેલો એક્સ ને પછી વાય. હવે આ લખવા માટે બહુ સરસ એને સમજાયું છે બુકમાં, તમે જયારે ડીએક્સ લેતા હો એક્સ અહીંયા મેં આગળ પણ વાત કરી ત્યારે એક્સ ના સહગુણક નહીં લેવાના, બરાબર, એક્સ ના સહગુણક ન લેતા એના સ્થાને જ સીધા અચળ પદોના સહગુણક મૂકવાના. આવું યાદ રાખવાથી તમને નિશ્ચયક બનાવવામાં ભૂલ નહીં થાય. આ દાખલાઓમાં અમે જોયું છે કે વિદ્યાર્થીઓને પહેલા નિશ્ચયક બનાવવામાં જ ભૂલ થાય, સમીકરણ પરથી નિશ્ચયક બનાવો ને એના પરથી એની કિંમત શોધશે. દાખલા સરળ છે પણ એમાં તમે ભૂલ કરીઓ તો દાખલો આગળ ખોટો પડે. અહીંયા શું સમજાય આપણને કે જયારે ડીએક્સ લખો તમે, આ ડી લખ્યો છે તો એક્સ ના સહગુણક એટલે આ એ વન એ નહીં લખવાના, એની જગ્યાએ આપણા અચળ પદો લખવાના, એટલે વાય ત્યાં ને ત્યાં જાય. બહુ સહેલું છે, આમાં જરાય કન્ફ્યુઝન ન થાય. અને જયારે વાય ના લખો ત્યારે ડી વાય લખો ત્યારે વાય ના સહગુણકો અહીંયા ડી માંથી, મેઇન વસ્તુ ડી માંથી જ તમારે આ કરવાની. તો પહેલા હવે ડીએક્સ ને નહીં જોવાનું, ડી માંથી જ પેલા જાય, એટલે ડી પેલા સાચું બની જાય. ડી બહુ સહેલો છે બનાવો, તો ડીએક્સ ને ડીવાય પણ સહેલા છે કે તમે જયારે ડીએક્સ બનાવો ત્યારે એક્સ ના હટાવીને ત્યાં અચળ પદો ના મૂકી દે, અને જયારે ડીવાય બનાવો ત્યારે તમારે ફરી આમાં એ જ કરવાનું કે હવે વાય ના હટાવી દેવાના અને એની જગ્યાએ અચળ પદો મૂકી દેવાના અને એક્સ ના ત્યાં ત્યાં. તો આમાં કોઈ તમારે ભૂલ નથી આવતી અને બહુ સરળતાથી તમારે દાખલો કરી શકો. તો હવે આપણે પેલા નિશ્ચયકની કિંમત એ તે શોધી તે જોશું અને ત્યાર પછી આપણે ઉકેલ કે તે શોધવો એના એકાદ બે દાખલા જોશું. બાકી દાખલા તમે જાતે કરી શકશો. તો એ જે દાખલા આપણે જોઈએ આપણા મહાવરા સંગ્રહમાંથી, બે સવાલ પણ તેનો પણ સાથે સાથે વિચાર કરી લઈએ કે ડી બરાબર શૂન્ય હોય તો ઉકેલનું સ્વરૂપ કેવું હશે. હવે આપણે સૂત્રનો વિચાર કરવો પડે કે આપણો જે ઉકેલ છે એક્સ ડીએક્સ ભાગ્યા ડી લખીએ છીએ અને વાયમાં ડીવાય ભાગ્યા ડી લખીએ છીએ, બરાબર, ડીએક્સ ભાગ્યા ડી અને ડીવાય ભાગ્યા ડી છેદમાં છે, તો છેદવાળી સંખ્યા જો શૂન્ય થઈ જાય તો જે જવાબ છે એ આપણો અવ્યાખ્યાયિત થાય. આવું આપણે આગળ અભ્યાસ કરેલો છે, કોઈ પણ સંખ્યાના છેદમાં ઝીરો આવી જાય તો એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય, એનો કોઈ જવાબ આપણે આપી શકતા નથી. એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય ના હોવો જોઈએ, અને એટલા માટે જ આપણા આ દાખલાઓની વીચમાં શરૂઆતમાં જ લખેલું છે. આપણે જોયું કે ડી કઈ રીતે બને છે, અહીંયા હું પેન્સિલ બતાવું કે ડી માટે આપણે કહ્યું કે એ વન બી વન અને એ ટુ બી ટુ થી બને, ત્યાં ચોખવટ કરેલી છે કે એ વન બી ટુ નો ગુણાકાર માઇનસ બી વન એ ટુ, આ જે છે કદી ઝીરો થશે નહીં કારણ કે ડી છેદમાં આવવાનું છે, એટલે આ ગુણાકાર જે છે એ કિંમત છે, તો ડી ની વેલ્યુ ક્યારે પણ ઝીરો થવી જોઈએ નહીં. ડી બરાબર આ છે એ વન બી ટુ ગુણ્યા એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન અથવા તો બી વન એ ટુ, આ આન્સર ઝીરો થવો ના જોઈએ એની શરત છે, તો જ આપણો દાખલો થશે, નહીં તો એક્સ અને વાય ની વેલ્યુ જે છે એ અવ્યાખ્યાયિત આવશે, આપણે ધ્યાનમાં રાખવું. બીજો છે સામાન્ય ઉકેલ ન હોય તો એ સમીકરણની રેખાઓનું સ્વરૂપ શું હશે, તો આગળ સમજાવ્યું છે ફરીથી કે જો સામાન્ય ઉકેલ ના હોય તો એ સમીકરણો આવી રીતે એમના આલે,
સમાંતર રેખાઓ હશે એમ તમારો જવાબ આવે. મને રેખાઓ સવાલ પૂછી લે અંદરથી પેપર કાઢે આવા સવાલોથી, તો તમને વિચારેલું હોય સમજેલું હોય તો ફાવટ આવી જાય ત્યારે જવાબ લખવામાં પ્રોબ્લેમ ના આવે. જ્યારે ઉકેલ શક્ય જ ના હોય તો રેખાઓ સમાંતર છે. ફરી એક વાર આપણે રિપીટ કરીએ, એક પણ ઉકેલ ના હોય તો રેખાઓ એના આલેખની વાત કરો તો રેખાઓ સમાંતર જાય. બીજું હતું કે એક અને માત્ર એક ઉકેલ આવે એટલે કે અનન્ય ઉકેલ આવે, તો એ રેખાઓ છેદતી રેખાઓ હોય. અને ત્રીજું અસંખ્ય ઉકેલ આવે તો એકબીજાનો સમાવેશ કરતી રેખાઓ એકના ઉપર બીજી રેખા આવી જાય. એમના સહગુણકો ત્રણેયના એક્સ વાય અને અચળ પદના ગુણોત્તર જે છે તે સરખા આવે ત્યારે આવું થાય, અસંખ્ય ઉકેલો મળે. તો હવે આપણે નિશ્ચયક જોઈએ કઈ રીતે સોલ્વ કરવાનો. કૃતિ પ્રકાર પણ આપેલું છે આપણને, તમે અહીંયા જોઈ શકો. આપણને હવે સૂત્ર યાદ હોય તો 3 × 5 આવશે, ઓછા 4 × 2 તો 15 − 8 એટલે આનો જવાબ 7 આવે. તો આ બંને દાખલા તમે કરી શકો. એના ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું છે, દરેક દાખલામાં રાખવાનું હોય છે. અપૂર્ણાંક વાળો ત્રીજો દાખલો છે, હું તમને સમજાવી દઉં. અહીંયા એક પેજ ઉપર ત્રીજો દાખલો આપણે કઈ રીતે કરશું. નિશ્ચયક લખીએ આપણે, એને નામ આપી દઈએ. આપણા સૂત્ર પ્રમાણે સોરી 7/3 ને 1/2 વડે ગુણવાના, માઇનસ 5/3 ને 3/2 વડે. હવે બાકીનું તમે આગળના ધોરણોમાં ભણેલા છે. અને આગળ જે આ મેઇન દસમાનું સ્ટેપ આ છે, દસમા ધોરણમાં નવું શીખ્યા કે આમાંથી આવું કેવી રીતે થાય તમને ખબર ના પડે જ્યાં સુધી સમજ્યા ના હોય. પછી આ ખબર હોય હવે આગળના દાખલા તમે 6 ધોરણથી ભણો છો. આવા દાખલા અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ, છેદનો છેદ સાથે, તો એનો આન્સર આવો આવે. આપણું અહીંયા જોયું કે છે સરખો છે એટલે લસા આપણો 6 આવી ગયો, તો ઉપર સીધી બાદ બાકી થાય. -8/6 − −4/3 એ આ નિશ્ચયકની કિંમત આવી. એટલે આ જે અહીંયા નિશ્ચયકો આપ્યા છે આવી રીતે માઇનસ વાળા, અપૂર્ણાંક વાળા, વર્ગમૂળ વાળા આવી શકે, એટલે એની ગણતરી ખાલી તમને આવડવી જોઈએ, બાકી સૂત્ર આ જ રહેવાનું જરૂર છે. હવે આપણે નીચેના એક જ સમીકરણનો ક્રેમર પદ્ધતિથી ઉકેલ શોધો, એના પર જઈએ. ક્રેમર પદ્ધતિથી કઈ રીતે ઉકેલ શોધશું એક દાખલો આમાંથી આપણે પ્રશ્ન કરીએ. તો આમાં પહેલા આપણે કહ્યું તે પ્રમાણે સૌથી પહેલા આપણે ધ્યાન રાખવાનું કે સમીકરણ જે છે એના સામાન્ય રૂપમાં હશે તો તમે એને ગોઠવી શકશો. એટલે આપણે એવો એકાદો દાખલો લઈએ કે જેમાં સમીકરણ સામાન્ય રૂપમાં ના હોય, જેથી આપણે એને ગોઠવી શકીએ. તો આમાં તો એક્સ વાય એક્સ વાય છે, એક્સ વાય આમાં જુઓ અલગ છે, આ બંને બરાબર છે, આમાં પણ ગોઠવાયેલા છે. હવે અહીંયા એમ એન છે પણ એ એક્સ વાય જ આપણે એમ એક્સ વાય હોય એમ એબીસીડીનું કોઈ પણ અક્ષર હોઈ શકે, પણ એ પહેલાં એબીસીડીમાં એમ આવે પછી એન આવે એટલે બરાબર છે. આમાં પણ બરાબર આપણે બીજો દાખલો લઈશું. આજે પ્રશ્ન ત્રીજાનો બીજો 1.3 પ્રશ્ન ત્રીજાનો બીજો, તો તમારે શું કરવાનું, પહેલા સમીકરણ લખવાનું (4x + 3y − 4)0. આગળના દાખલામાં કરતા બાજુ બાજુમાં લખશું, પહેલા રકમ લખી છે એમ સમજીએ પ્રમાણે. તો પહેલા ને સામાન્ય રૂપમાં લાવી દઈએ. તો અહીંયા તમે જોશો કે 5y છે એને આ બાજુ લાવવાના છે. સામાન્ય રૂપની પણ આપણે આગળ વાત કરી હતી, સામાન્ય રૂપ એટલે આ વાળું લાવવાનું a1 x + b y = c. c ને આ સાઈડ નહીં લાવશું, c ને આપણે સામે આ સાઈડ લાવો તો વાંધો નથી, પણ પછી તમને એનું યાદ હોવું જોઈએ કે હું કઈ રીતે કરું છું. આપણે તો આપણે અહીંયા સામાન્ય સામે સામે રાખીને જોશું. આ થઈ જાય પછી આપણે શું કરવાનું, ક્રેમર એટલે ક્રેમરની રીત હોય જ્યારે નિશ્ચયકની રીત, તો એ નિશ્ચયક બનાવવા સહેલું પડે એટલા માટે બંને સમીકરણો આવી રીતે આપણે અહીંયા સોરી આપણે રહી ગઈ વાત કે આમાં આપણે 4 ને સામે લઈ જવો પડશે, એ રહી ગયું અહીંયા આપણે, અને સામાન્ય સામે રાખવાની રીતમાં આપણે એ રાખવું પડશે. તો સામે ગયો એટલે −4 + 4 થઈ ગયા. અહીંયા આપણે નીચે એટલે એક્સ ના નીચે એક્સ આવે, વાય ના નીચે વાય, અચળ ના નીચે અચળ આવે, એવી રીતે તમે સમીકરણ લખો તો આપણને નિશ્ચયક બનાવવા
તકલીફ ના પડે એટલા માટે. મેઇન વસ્તુ એ બાજુમાં હોય તો ઘણી વાર ભૂલ થાય, તો સૌથી પહેલા આપણે ડી શોધશું. નિશ્ચય આપણે આગળ કહ્યું એમ એમ ખાલી એક્સ અને વાય ના સહગુણકો સીધે લખી દેવાના. તો 4 3 અને આપણને એ તો કહેવું જ ના પડે 10મા ધોરણમાંથી, એટલે કે એના જે ચિહ્નો હોય સાથે રાખવા પડે. અહીંયા આપણે જોઈએ કે બધા ધન છે, બાકી જો 3 માઇનસ તો આપણે -3 લખવાનું. એ આપણે ધ્યાન રાખશું. એકાદ દાખલો ખાલી નિશ્ચય સુધીનો જોશું આપણે, એને આપણે પછી ઉકેલશું. સામે ઉકેલ જ હશે એક લાઈનમાં. પછી લખી આપણે પહેલા બધા નિશ્ચયો બનાવી દઈએ ડિટર્મિનેન્ટ, પછી dx બનાવવાનો છે, પછી dy બનાવવાનો. તો આપણે આપણે આગળ સમજાવીએ એમ શું કરવાનું. તમારે અહીંયા જે લખે આપણે જાણીએ છીએ કે x નો છે ના y નો છે, તો dx વખતે x નો નહીં લખવાનો અને એની જગ્યાએ અચળ લખવાનો. આવી રીતે યાદ રાખો, એ બહુ સહેલું થઈ જશે. આ બીજી કોઈ મગજમાં રિંગ કરવાની જરૂર નથી. dy લખતા હોય ત્યારે ફરી d માં જવાનું, કારણ કે મૂળ આ છે. આમાંથી જ બધા બનાવવાના, આમાંથી dx પણ બનાવવાનો ને એમાંથી dy પણ બનાવવાનો. આટલું ધ્યાન રાખશો. હવે ફરીથી dy બનાવો છે એટલે y ની લખવાનો અને એની જગ્યાએ અચળ પર લખવાના. એટલે હું પહેલા y ની જગ્યાએ અચળ લખી દઉં, x નું એમનો એમ જ રાખું. આટલું સરળતાથી અને ઝડપથી અને કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર તમે બંને ડિટર્મિનન્ટ બનાવી શકો. ત્રણે ડિટર્મિનન્ટ બનાવવા જ બહુ જરૂરી છે, એ સાચા બને મહત્વના એ છે. જો એ ખોટો પડે, એકાદી તમારી આ ઊભી ઊભા સ્તંભ બદલાઈ જાય તો દાખલો આખો જ ખોટો પડે આપણો બધું, કારણ કે એનો આધાર આગળ હોય. હવે આપણે આના કિંમતો શોધીએ. આમાં તમે ફાવે તો ડાયરેક્ટ ગણી શકો, ન ફાવે તો બધા સ્ટેપ કરો. આની પ્રેક્ટિસ બરાબર હોવી જોઈએ, નહીં તો દાખલા અહીંયાથી પણ ઘણા ના થતા પડે છે. આ રીતે આપણને કિંમતો મળી ગઈ. ડી મળ્યા 2, ડીએક્સ મળ્યા -4 અને ડીવાય મળ્યા 8. અને હવે તમે જયારે છેલ્લે એક્સ અને વાય શોધો ત્યારે આ ખાસ વાક્ય લખવાનું કે ક્રેમર ના નિયમ મુજબ આ વાક્ય ખાસ લખવાનું, નહીં તો તમારો માર્ક્સ કપાઈ જાય છે. ઘણી વાર કે તમને એવું કોણે કહ્યું કે એક્સ આ રીતે શોધાય, તો કોણે કહ્યું એનું આપણે લખશું કે ક્રેમરે કહ્યું. ક્રેમરે આ સંશોધન કર્યું છે, આપણે ફોલો કરીએ છીએ. તો ક્રેમરના નિયમ મુજબ આ નિશ્ચયકો શોધાય એ અલગ વસ્તુ છે, પણ આ તમારે સ્પષ્ટ લખવાનું છે. ક્રેમરના નિયમ મુજબ જ્યારે 40 માંથી 40 માર્ક્સ આવવાના હોય એવા સમયે આ જોવામાં આવે. ત્યાં સુધી એક વખત ચાલી જાય, પણ આપણે આપણા રૂટીનમાં લઈ લેવાનું, આપણે ટેવમાં પણ લઈ લેવાનું. ટેવ પડી જાય તો પછી વાંધો જ ના આવે. એ પ્રમાણે એક્સ બરાબર ડી એક્સ અપોન ડી છે, કિંમતો મૂકી દઈએ. ડીએક્સ -4 2 -2 અને વાય બરાબર ડીવાય અપોન ડી છે, તો 8 2 એટલે 4. અને આ રીતે આપણે સમજ્યા છેલ્લે તમારે આન્સર લખવાનો. એ માટે યુગપત સમીકરણનો ઉકેલ એક્સ વાય બરાબર -2 4 છે. આમ તમારો દાખલો કમ્પ્લીટ થાય. દરેક દાખલો તમે આવી રીતે કરી શકો. એકાદ નિશ્ચય માઇનસ વાળો આપણે જોઈએ અહીંયા, જેથી તમને ખ્યાલ આવે કે રીતે બનાવવાનો. ધારો કે આપણી પાસે આ ત્રીજો દાખલો છે, તો ત્રીજા દાખલામાં હું ડાયરેક્ટ બનાવું ડી શું બને. તમે જુઓ કે 1 2 એક્સ ને વાય ના આવી ગયા અને સામેથી 2 -3. આ આપણે ધ્યાન રાખવું કે -3 તમારે લખવાનું ચિહ્ન સાથે આપણે લખવું પડે. તો આના પરથી ખ્યાલ આવશે આપણને. દાખલા આપણા બહુ સરળ દાખલા, ખાલી મુખ્ય વસ્તુ અમને સમજાવી કે નિશ્ચયક બનાવતા બરાબર આવડે છે અને એમાં આપણે જે પેટર્ન કહીએ કે તમે જાઓ તો એમાં બરાબર મૂંઝવણ થાય એવું નથી, બહુ સ્પષ્ટ છે અને એ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. તો હવે પછી આપણે આગળ રીત છે. આમ તો આની 3 રીતો છે ટોટલ, બેઝિક રીત, આ લેખની રીત અને ક્રેમની રીત. હા, એક વસ્તુ ધ્યાન રાખવાની, પરીક્ષામાં ઘણી વાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે આ મેઇન રકમ ઘણી વાર બરાબર ધ્યાનથી વાંચતા નથી.
જે રીત કહી છે એ રીતે દાખલો સવાલ કરવો પડે ને તો એના માર્ક્સ મળશે નહીં. રીત ન કહી હોય ત્યારે તમે સ્વતંત્ર છો, કોઈ પણ રીત વાપરો. આ એક જ ચેપ્ટર ની વાત નથી, કોઈ પણ પ્રકરણ હોય એમાં જો એક જ દાખલાને સોલ્વ કરવા માટે અલગ અલગ રીત હોય એ તમને જણાવવા, વર્ગ સમીકરણમાં પણ આવશે, એમાં પણ ઘણી બધી રીતે વર્ગ સમીકરણ આપણે ઉકેલી શકીએ છીએ. તો જે રીત કહી છે એ રીતથી જ તમારે પરીક્ષામાં કહ્યું છે પ્રશ્નમાં, એ રીતથી જ તમારે એને એ રસ્તેથી જ જવું પડે. એમાં આપણી રીત પછી સાચી હોય તો પણ એના માર્ક્સ મળતા નથી. આ વસ્તુ બધાએ ધ્યાન રાખવી. હવે આપણે આવતા લેક્ચરમાં મળશું.